નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગણિત પ્રથમ સત્ર પૂર્ણ સંખ્યાઓ તો સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો આપણે અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે આઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો તો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ તો આપણે એકથી ચાર દાખલાનો અભ્યાસ ભાગ એકની અંદર કરી ગયા છે પાંચમો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો તો અહીંયા સંખ્યા આપેલી છે તો આપણે એક પછી એક દાખલા છે ગણતા જઈએ તરત પછી આવતી સંખ્યા આપણે જોતી હોય તો જે સંખ્યા આપેલી છે એમાં આપણે એક ઉમેરવા પડશે તો એક આપણે ઉમેરશું એટલે એના પછીની તરત આવતી સંખ્યા છે એ મળી જશે તો અહીંયા તમે જોઈ શકશો આપણે દાખલો ગણીએ ચોવીસ લાખ ચાલીસ હજાર એક તો એમાં આપણે એક ઉમેરીએ એટલે એના પછી તરત આવતી સંખ્યા છે મળશે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એક પછી તરત આવતી સંખ્યા એક ઉમેરશું એટલે એક ને એક બે થશે એટલે કે ચોવીસ લાખ ચાલીસ હજાર બે તો એના પછી તરત આવતી સંખ્યા છે એ ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો બે છે બી દાખલો ગણીએ આપણે તો એક લાખ નવ્વાણું એક લાખ એકસો નવ્વાણું એના પછી તરત આવતી સંખ્યા તો એમાં આપણે એક ઉમેરશું એટલે નવને એક દસ થશે એક વધી આવશે ફરી નવને એક દસ થશે ફરી એક વધી આવશે તો એક લાખ અને બસો એક લાખ એકસો નવ્વાણું પછી તરત આવતી સંખ્યા છે એ એક લાખ અને બસો થશે એના પછી સી દાખલો જોઈએ આપણે તો દસ લાખ દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું એના પછી તરત આવતી સંખ્યા તો એમાં આપણે એક ઉમેરશું એટલે નવ ને એક દસ થશે એક વધી પડશે ફરી નવને એક દસ થશે ફરી એક વધી આવશે નવને એક દસ ને શૂન્ય ફરી વધી નવને એક દસ ફરી નવ ને એક દસ થશે અહીંયા એક વધી આવશે એટલે એકના એક અને એકના એક એટલે કે અગિયાર લાખ દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી તરત આવતી સંખ્યા છે એ અગિયાર લાખ છે એના પછી આપણે ડી દાખલો જોઈએ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ને સિત્તેર એમાં આપણે એક ઉમેરશું એના પછી તો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ને સિત્તેરને બદલે એક ઉમેરશું એટલે છસો એકોતેર તો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર પછી તરત આવતી સંખ્યા છે એ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો એકોતેર તો અહીંયા આપણે ચારે ચાર દાખલા ગણેલા છે તમે વિડીયો પોસ્ટ કરીને પણ તમારી નોટબુક્સની અંદર ઉતારી શકો છો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો તો ઉલટું છે અહીંયા તો આમાંથી આપણે એક બાદ કરવો પડશે દરેક સંખ્યામાંથી એટલે આપણે તરત પહેલાંની સંખ્યા મળશે આગળ આપણે પાંચમો દાખલો જોઈએ તો એની અંદર તરત પછીની સંખ્યા હતું તો આપણે એક ઉમેરેલો હતો તો અહીંયા એક બાદ કરવો પડશે તો વારાફરતી દાખલા ગણીએ ચોરાણું ઓછા એક કરશું આપણે તો ચોરાણું ની તરત પહેલા આવતી સંખ્યા છે એ ત્રાણું થશે એક માઇનસ કરશું આપણે એટલે બી દાખલો છે દસ હજાર તો અહીંયા બાદ બાકી કરશું જો તમને આ રીતેના બાદ બાકી આવડતી હોય તો ઊભી બાદ બાકી છે એ તમે રફનોટની અંદર કરી શકો છો તો દસ હજારમાંથી આપણે એક બાદ કરશું તો નવ હજાર નવસો નવ્વાણું થશે તો દસ હજારની પહેલાં તરત આવતી સંખ્યા છે નવ હજાર નવસો નવ્વાણું છે બે લાખ આઠ હજાર નેવું બે લાખ આઠ હજાર નેવું એમાંથી આપણે એક બાદ કરશું એટલે તરત પહેલાંની સંખ્યા મળશે બે લાખ આઠ હજાર નેવુંને બદલે તરત પહેલાં નેવુંની પહેલાં આવતી સંખ્યા નેવ્યાસી છે બે લાખ આઠ હજાર એના પછીનો ડી દાખલો આપણે જોઈએ છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ એમાંથી આપણે એક બાદ કરીશું એટલે તરત પહેલાંની સંખ્યા મળશે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો ને વીસ તો છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસની તરત પહેલાં આવતી સંખ્યા છે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો વીસ છે તો આ રીતે તમે છે દાખલા ગણી શકો છો હવે તમને ખ્યાલ આવી ગયો હશે તરત પહેલાંની સંખ્યા કોને કહેવાય તરત પછીની તરત પહેલાંની સંખ્યા જોતી હોય તો આપણે એક બાદ કરવો પડે અને તરત પછીની સંખ્યા જોતી હોય તો આપણે એક ઉમેરવો પડે તો તરત પહેલાંની સંખ્યા માટે આપણે એક બાદ કરશું અને તરત પછીની સંખ્યા માટે આપણે એક ઉમેરશું તમને ના સમજાતા હોય તો દાખલા ફરી વખત રિપીટ કરજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને પૂછી શકો છો આ સિવાય તમે અમને કોમેન્ટ કરી અને પ્રોત્સાહન પણ આપતા રહેજો કંઈ સજેશન હોય તો પણ કોમેન્ટ કરી અને જણાવજો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી બને એટલો વધારે શેર કરજો જેથી તેને પણ આ બાબતની માહિતી મળે અને દાખલા પોતાની જાતે છે એ ગણી શકે તો આ સિવાય પણ ગણિત વિષયના અન્ય પ્રકરણો તમને પ્લેલિસ્ટમાં જઈ અને સર્ચ કરશો એટલે ત્યાં ધોરણવાર તમને પ્રકરણો છે એના દરેક દાખલાનો અભ્યાસ તમે કરી શકશો આ ઉપરાંત સામાજિક વિજ્ઞાનના પ્રકરણો વાંચનને લગતા વિડીયો વિવિધ સહાય યોજનાઓને લગતા વિડીયો ખેડૂતને લગતી સહાય યોજનાઓ બેંકને લગતા સમાચાર આ બધું જ તમને આપણી ચેનલ ઉપરથી મળી રહેશે તો આપણી ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે તો એક વખત લાઇક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ